ભાજપ ગમે પગલું ભરે ને અમે તો અમે તૈયારી હાથે જ નીકળ્યા હોય ને સાહેબ જ્યારે જંગલમાં નીકળ્યા હો ત્યારે અમે જ્યાં સિંહની તૈયારી રાખીને જ નીકળ્યા હો કે અમે સિંહ આવશે તો સિંહને પણ અમે કંટ્રોલ કરવો પડશે એટલે અમે તૈયારી હાથે નીકળેલા છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાનના બે દિવસ પહેલા જ ભાજપ પક્ષે કડક કાર્યવાહી કરી છે પક્ષ વિ પ્રવૃતિ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીએ પક્ષ માંથી સસ્પેન્ડ કર્યા આ ઉપરાંત ભાજપના આગેવાન અને ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ દેવજીભાઈ પટેલ દલરામભાઈ પટેલ અને જામાભાઈ પટેલને પણ

અમારી પાસે કોઈ હોદ્દો નથી કોઈ પદ નથી ભાજપે કશું આવ્યું નથી અને અમારી પાસેથી શું લે એને કા એના સિવાય બીજું કશું છે ને કદી આપ્યું નથી કોઈ લાજીભાઈને આપ્યું નહીં કોઈ અમને આપ્યું નથી બીજાને નથી આપ્યું નહીં ભાજપ ગમે પગલું ને અમે તો અમે તૈયારી હાથે જ નીકળ્યા હોય ને સાહેબ જ્યારે જંગલમાં નીકળ્યા હો ત્યારે અમજ્યા સિંહની તૈયારી રાખીને જ નીકળ્યા હો કે અમે સિંહ આવશે તો સિંહને પણ અમે કંટ્રોલ કરવો પડશે એટલે અમે તૈયારી હાથે નીકળેલા છો કશો કરાય અમારા માટે અમારી ટીમ દાડી ખમ છે આના બધાના આશીર્વાદ છે એ અમે કોઈ કોઈ ભાજપની મહેરબાનીથી હોય નથી જીવતા સમજાય કે નહીં કોઈ પાર્ટીની પાર્ટીની ક્યારેય મહેરબાની ઉપર નથી જીવતો અમે તો પ્રજાની મહેરબાનીથી જીવવાવાળા માણસ છીએ અમારા પગો નીચે ધરતી છે અને આ વિસ્તારની પ્રજાએ ઓગણીસો બાસઠમાં પણ અપક્ષ ભીમજીભાઈ બાદપુરા જીતાડ્યા હતા અને અમેના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ હતી આજ વિસ્તારની અંદર ભેમાં બી પણ ચૂંટણી લડ્યા હતા રોનીવાળા અને હકીકતમાં પકડ્યા નથી આ જ વિસ્તારમાં પર્વત બી લડ્યા હતા અપક્ષ અને જીતાડ્યા હતા એટલે આ તો સુરાપુરોની ધરતી છે ખુમરવંતી તો માવજીભાઈ પટેલે તો એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની મહેરબાની પર નથી જીવતા બીજી બાજુ સામે પક્ષે માઉજીભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાના મુદ્દે ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું છે એમની પ્રતિક્રિયા આપતા એમણે એવું કહ્યું કે આને ભારતીય જનતા પાર્ટીની સોચી સમજી રાજનીતિ ગણી શકાય એવું કહ્યું કે જે વ્યક્તિના હિસાબે વર્ષ વોટ મળ્યા અને એ વર્ષમાં પણ આજ માવજી પટેલ હતા એટલે એમ ન ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે ગેનીબેને એવું કહ્યું કે હું સમજુ છું ત્યાં સુધી આ એમની વિચારેલી અને સમજેલી રાજનીતિનો એક ભાગ છે

કરીને એમને સસ્પેન્ડ કરી દીધા અને છતાંય ગેનીબેન ને એવું લાગી રહ્યું છે કે આ બધી જ ભારતીય જનતા પાર્ટીની વિચારેલી રાજનીતિનો આ ભાગ છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં લખીને ચોક્કસથી જણાવજો વાવની વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોનો વટ કાયમ રહેશે એ પણ નામ સાથે અમને જણાવો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર